गुड मॉर्निंग, राम राम, सीताराम, जय श्री कृष्णा, जय माता जी, जय गोपाल, जय स्वामीनारायण, जय जलाराम, जय जिनेन्द्र, जय द्वारकाधीश महादेव, हर 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 महादेव। केम छो? मजामां? चाहे तो हूँ जापा हूँ काम सीधे साहब ओलू करती आई जाए, ओलू करती आई जाए। आप आटू जाता हो तो आया छे, जूनागढ़ थी फोर व्हील लईने જવાનું છે, બાઈક લઈને। તો બાઈક તો આપણે અહીંયા હોય નહીં, અને ઘરની બાઈક હોય બધી હોની રીતે હો વગે વગે થઈ ગઈ હોય। તો જઈએ છીએ મંદિરે સાહેબજી, અને અહીંયા બાઈક ફોર વ્હીલ મૂકી આવે અને બાઈક લેતા આવે મંદિરેથી। તો બાઈક લઈને પછી આપણે જવાનું છે વાડીએ। કેમ મમ્મી? મમ્મી છે ઘરે, મમ્મીને છે રજા। મમ્મી જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ બધાયને। સારું છે ને? સારું છે, નથી ને વાંધો કઈ? નવરાથી ગયા કામકાજ કરી? હા, નવરા જો કપડા તો કપડા બપડા ધોવાના છે, ધોઈ ગયા, અડધા પડધા દોરીએ પડી ગયા તમારા, થોડાક છે હવે ધોવાઈ ગયા, એવું છે। સારું, હાલો તઈ, હવે જો આપણે દૂધ ભરી લઈએ અને પછી જઈએ વાડીએ। વાડીએ પપ્પા છે, ભાઈ ભાભીની નથી, ગયા છે બહાર। તો આપણે જવાનું છે આપણી રીતે વાળીએ, અને પછી મળીએ પાછા આગળ સાહેબજી ગાડી લઈને આવે ત્યાં સુધી મમ્મીને કીધું છે તૈયાર રહેજે, મારો મોબાઈલ લઈ લેજે, દૂધ ભરી લેજે, એવું બધું ઓર્ડર મારીને ગયા છે। ચલો મળીએ પાછા આગળ। હાલો, વાળીએ ઉગી આવ્યા છીએ ઘરેથી, ને સુરત દાદા પણ હવે તપે હો, ધોમ તપે હે, અષાઢી બીજ ને એ બધું વયું ગયું તો વરસાદનું કંઈ નામું નિશાન હે નહીં, નહીંતર માણા અષાઢી બીજની વાવણી કરતી હોય, કરતા હોય, કરતી ન હોય, પણ આમાં હવે લોચા લાગે છે, થોડાક વરસાદ નથી આવતો ને એટલે ના અહીંયા જો આપણા માંડવીમાં પપ્પા હાથી આપવાનું કામ કરે, વરસાદ ન આવે તો બીજું તો શું કરવું, હાથી હડે એકે રાખવું પડે, માટી થોડી ઘણી ભીની ઊંચા નીચી થાય તો કંઈક સરખું રહે, અને બાકી તો કપ્પામાં તો માણસો અત્યારે હેને ઓલા ફુવારા ચાલુ કરી દીધા, જો કે અમારે ઓલા કાકાના ખેતરમાં કદાચ તમને દેખાતું તો દેખાય, ત્યાં એને ફુવારા મૂકી દીધા, કારણ કે કપ્પાને પાણી વિના ન હાલે, અને હજી તો ઉગીને ઊભો થતો હોય એટલે એમાં તો કમ્પલસરી ફુવારા મૂકવા જ પડે। માંડવી તો હજી મહિનોથી ખેંચવું હોય તો ખેંચાઈ જાય માંડવીમાં, પણ કપ્પામાં ન ખેંચાય, આવું બધું છે। અને બાકી તો હવે અહીંયા જોઈએ આપણે ઓલા ડ્રેગનમાં ફૂલ નાનું એવું દેખાણું હતું, પણ શંકાતી એ જ નહીં, મોટું થવા માંડ્યું છો ભાઈ, ફર્સ્ટ ધીમે ધીમે મોટું થાય છે, વાંધો નહીં ભલે થાય, એનું સિઝન છે ને, પછી જોશું આપણા ખાવની પહેલાં એવો હતો ને એ જ રોપો છે, એ કેવું લાગે છે। વિશાલભાઈ જેસડિયા આણંદ પરવાળા એમની વાડીનું છે। બાકી તો કહો તમે બધાય, તમારા ગામમાં કંઈ હે મેના વાવડ તો કહેજો, બાકી અમારે તો અહીંયા હવે ગયો એ ગયો, આપણે પીપળ જોઈમાં ગયો એ ગયું બધું, પછી પાછું કંઈ દેખાવાનું નામ નથી લેતો વરસાદ, થોડો ઘણો ભેદ દેખાય છે, બાકી તો કંઈ છે નહીં હવે, કારણ કે સુરત દાદા તપે એટલે ભેદ ભેદ બધું સુકાઈ જાય, ને આટલો વરસાદ થયો તો એ જમીનમાંથી તો હજી બાફ જ નીકળે હો, બફાર રોજ થાય છે, અને આમાં નાનું મોટું ખડ હોય એ પડી જાય કીધું, એટલે નિંદામણની માથાકૂટની કંઈ, મેડમજી આવીને ફોનમાં વળગી ગયા છે, ખબર નહીં હવે હું સત્સંગ હાલતો હોય એનો, જાય મેડમજી પાસે જો ફોનમાંથી નવરા થયા હોય તો। ના આવશું, હાલો ને હું જોઉં છું। હા મેડમજી, એ ફોન મને થમાવ્યો પાછો, અહીંયા ચા પાણી, હા તારે ચા જ કરવો હોય, ચા સિવાય શું ધંધો છે, મૂકો ગરમા ગરમ, આદુ છે, આદુ છે કે નહીં તો વાંધો નહીં, નકર અમારે શું પાછું આદુ વિના તો મજા ન આવે, 500 જ્યાં જ્યાં ટાઈમ પછી વાડીનો ચા પીવા મળશે, હા ચુસ્કી ઉદરા બુદરા વહી જાય એવો બનાવજો, એટલે થોડીક રાહત થઈ જાય છાતીમાં, કબબ નીકળી જાય તો મજા આવી જાય થોડુંક, નહીં બીજું કાંઈ નહીં, એ જ બાકી રહી ગયું તું, ગરમા ગરમ ચાય વાડીની, હાડી થાય, હાણસી ન મળે, ગૈણી ન મળે, જાજા ટાઈમ આવ્યું એટલે એમ જ થાય ને, હાલો તમારે કોઈને પીવી હોય તો જાજા ટાઈમ પછી હે, એટલી બધી જ નહીં ખૂટે મારાથી, હા કારીગર આવ્યા હો, હવે પીડી દેખાય તો એ પીડું ડ્રેગન નહીં છે, હજી તો આ હે ને સિમેન્ટ ના હોત ને તો જોકે વાંધો નહીં આવા, મોલી પ્લેટ વોલ મારી હે ને લોખંડ ની ખીલા હર્યું એટલે નઈમસે તો નહીં, એ ઓલા સિમેન્ટ જેવું જ થઈ ગયું હે, આમાં ઓલું હે ને
બોયડી નતી ઓલી શું કહેવાય ઉધી જમીનમાં એની દવા મારી દેવી જોહે આમાં માસ્ટર બેઠા છે અહીંયા આપણે ભાઈ ખાટો મારી આવ્યો બીજું કોણ પડી કે માસ્ટરનું તો કહેવાનું જ કામ છે હમણાં વાહેથી કાંઈક તો બોલશે જો બોલો એટલે નહીં જો નજર તો આ બાજુ જાય છે એની એ અમારે પડીકા માસ્ટર હે પડીકા માસ્ટર એટલે પડીકા ઉપર જીવન ગુજારનાર વ્યક્તિ અને પડીકા દો ને તો બીજું કાંઈ ન જોઈએ રોટલા રોટલી કે એવું કાંઈ પડીકા દો એટલે દેહ ધના ધન બધું હાઈલું જાય કાંઈ વાંધો નહીં આ તો બે ઘડી વાત એની કરી આપણે જઈએ હવે પિંડા બાજુના વણ બાજુ હું કહે છે પિંડા કેવડા થયા વરસાદ તો જરૂર છે પણ હવે બપલિયા વરસી જાય તો સારું છે બાકી જો જમીનમાં તૈડિયા પડવા માંડ્યા હવે ને અહીંયા આપણે કપા વાયો હતો ટ્રીપ ઉપર પણ માથે દેહ ધના ધન થઈ ગયો વરસાદ એટલે વાંધો નથી આવ્યો તોય અત્યારે ટ્રીપ ચાલુ જ છે ધીમે ધીમે કારણ કે કપ્પાને તો પાણી જોઈએ જ એના વિના તો થાય નહીં કામ સારું થઈ ગયું હતું આપણું પણ હવે જોઈએ પાછો વરસાદ કેદી અંબાવે પિંડામાં કંઈ વાંધો છે નહીં હોય સારો ઉજરી ગયો હે મસ્તી ના થઈ ગયા છોડવા જો ટ્રીપ ઉપર છે ને એટલે વાંધો ન આવે જોઈએ એટલું પાણી એમને મળી રહે પાણીનો વેસ્ટ જ થાય નહીં અને ખાતર ને દવા અને બધું આપણે ટ્રીપમાં ચડાવી દઈએ એટલે ખોટો વેડફાટ થાય જ નહીં હાલો હાથે હેડ હાંકતા હાંકતા ડીઝલ પૂરું થઈ ગયું જવાનું છે મજવડી ગામમાં ડીઝલ લેવા માટે પપ્પા કે ડીઝલ લઈ આવી દો એટલે આપણે કામ પાછું હાલતું થઈ જાય બાકી ડીઝલ વિના હવે કંઈ હાથી હાલે એમ છે નહીં કામમાં કામમાં ક્યારે ડીઝલ ખાલી થઈ જાય ને એ ખબર નથી પડતી આવું બધું છે ભાઈ ખેડૂનું કામ વાડીએથી આપણે ઘરે પહોંચી ગયા ને ઘરે પહોંચ્યા તા લાઈટ નથી લ્યો અહીંયા ઈવન તો આવું હોય સાબજી ગયા છે તમને બધાને કીધું ડીઝલ ને એવું લેવા તો એ ડીઝલ ભરાવા ગયા સ્કેલબો લઈને અને અમારે કરવાનું છે રસોઈમાં વળગવાનું છે પણ મેં કીધું પહેલાં લાઇટ નથી ને મોબાઈલમાં બેટરી નથી તો પહેલાં ચાર્જિંગમાં મૂકવો પડશે ને ગામડામાં ભાઈ આવું હોય તો એ સારું છે પાવર બેંક હું વળી લઈને આવી હતી ભેગી તો નહીંતર તો વળી ગાડીમાં પડી હોત તો પછી વળી મંદિરે જવું પડે કાંઈ નહીં હવે ફટાફટ આપણે રસોઈમાં શું કરીએ ને એ આગળ બતાવું મમ્મીએ ખાનું આવી મને કાઢીને આપી દીધું પણ પહેલાં હું અમારી વ્યવસ્થા કરી લો ચાલો શાકમાં પ્લાન થઈ ગયો છે રીંગણ બટાટું ને ટમેટું રીંગણ બટાટા ટમેટાનું શાક ને બાજરાના મઢા ફટાફટ થઈ જાય કેમ કે વાગી ગયા છે 11:30 12:45 થોડીક જ વાર છે જો અહીંયા છે જાંબુ પપ્પાએ એમ બધા મંદિરેથી એમાં છે સેવ અહીંયા છે મરચા હવે ફટાફટ રસોઈ કરી નાખું પછી મળીએ પાછા આગળ રસોઈમાં સબ્જી આવી જાય તો જોઈએ એકની એક રમાણે પાવર જ ન હોય હાવ ડીઝલ લઈને આવ્યો કીધું હાલો તડકો લઈ ગયો તો થોડીક વાર આપણે પંખે હવા ખાવું આવીને પૂછું મેમ સાહેબને તો મેમ સાહેબ કે તો લાઈટ તો કયું નહીં વહી ગઈ રીંગણા બટાટા ને ટમેટાનું શાક ભાઈ ભાઈ અને હા આપણે છે ને એક કમેન્ટમાં એવું આવ્યું હતું ભાઈ તમારે એક રૂમમાં કે લેમ્પ કે દિવસનો લબક જબક થાય છે કે બદલાવો ભાઈ લેમ્પનો વાંધો નથી એ કેમેરાનો ફોલ્ટ છે કેમેરો જ્યારે એ લેમ્પ પાસે જાય છે ને તો ખબર નહીં ભાઈ એના લેન્સને શું થાય ને એ ઓટોમેટિક લબક જબક થવા માંડે છે જો તમને કોઈને કંઈ આઈડિયા હોય કે ભાઈ આ શું કામ પ્રોબ્લેમ થાય છે તો મને જણાવજો તો આપણે એનું કંઈક સોલ્યુશન કરશું આપણે એવું વિલેતી સુલે ને રોટલા સાથે દેશી સુલે હું હાવું બહુ આવડે મારી જેમ રોટલા મને કે કઈ આવડે છે તમે હમણાં ખાઈશી મને એ જ વાત છે એ ભગવાન આ તડકાની મને અહીંયા તડકો ખાવા બેહાડા માણાને કેવું ગણવું મારે તો હવે ખબર નથી પડતી તમને વિદાય થઈ હતી ના પડતી દિવસ તક ન જોતી તો મોટો પણ ગાડી તૈયાર કરીને લઈ ગયા ગાડી તૈયાર છે લાડી તૈયાર નથી તૈયાર છે આમ નથી કરતા બાપુએ કીધું બેગ દીક રોકાવા દે મારી છોકરીને તો કે આ તો બાપુ એટલા દીધ રોકાવા દીધી હવે શું છે એ તો વ્યવહાર હશે ને કઈ પછી
દીકરી માવતર હારી ન લાગે તે આપણે કરી હમણે એ બધા હારી લગાવી લે બોલ આપણે તો મજબૂરી હતી એની બિચારાની તો રોકાઈ ગઈ કે હા પાન જ નથી પડતી કઈ આવું તઈ નથી પડતી લે એનું કામ કરશે આપણે આપણું કામ કરીએ તમારા થોડાક સવાલ જવાબ ભેગા થઈ ગયા હે તો કીધું જવાબ આપી દઈએ બરોબર ને મેડમ રોટલી કેમ ચોપડા એમ હું રોટલી કેમ ચોપડા આ એટલે મગજ છે કે કોબીનો દડો કોબીનો દડો જ ફીટ કર્યો ભગવાને ભૂલી ગયા છે અહીંયા મગજ આપતા નાનું મગજ છે જ નહીં નાના મગજ વિનાની છે મોટું મગજ એક જ કામ કરે નાનું મગજ બેર મારી ગયું માં ઓઇલિંગ રેસિંગ કરવાની જરૂર છે હું કટાઈ ગયું છે પૈડું પૈડું હમણાં કઈ વાંધો નહીં હાઉથી મોસ્ટ ફેવરેટ બધાનો ક્વેશ્ચન એ જ વાત છે હાલો ઘડીક શાંતિ રાખો હા બરોબર ને સૌથી મોસ્ટ ફેવરેટ ક્વેશ્ચન બધાનો કે સરકડીયા ક્યાં આવ્યું જો કે આપણે જેટલી વાર સરકડીયાના વિડીયો બનાવ્યો ત્યારે આપણે એમાં સ્પેશિયલી બધાને રૂટ કીધેલો છે ભાઈ અહીંયાથી અહીંયા જાઓ અહીંયાથી અહીંયા જાઓ એટલે તમે પહોંચી શકશો દર વખતે નવી કોમેન્ટ નવો વ્યૂવર્સ હોય દર વખતે નવી કોમેન્ટ હોય ને હોય હા તો કીધું ચાલો આજે વિડીયોના માધ્યમથી જ આપણે ભલે સરકડીયા નથી ઘરે છીએ તો પણ તમને કહી દઉં જુનાગઢ સાઈડ થી થોડા ઘણા તમારા પ્રશ્નોના જવાબ લઈ લે છે ચાર પાંચ પ્રશ્નો મોસ્ટ ઓફ બધા પૂછે જ રાખો છો ને એ બધાના કેમ સાહેબજી એટલે એક નાનો એવો ક્યુએ ને પણ થઈ જાય અને અમારો કામ પણ થઈ જાય કામ કરીએ ત્યાં સુધીમાં બે વસ્તુ હારે પતી જાય તો ભેસાણ રોડ ઉપર મેંદપરા કરીને ગામ આવે છે મેંદપરા ગામ પાસે માલીડા ગામનું પાટિયું પડે માલીડા ગામમાંથી સીધા રસ્તો તમે પકડો એટલે પાટવડ કોઠે પહોંચો પાટવડ કોઠે ફોરેસ્ટ ખાતાનું ચેક નાખવું આવશે ત્યાં તમારે એન્ટ્રી કરાવવાની રહેશે એન્ટ્રી કરાવી લ્યો અને ત્યાંથી જંગલમાં 6 કિલોમીટર સુધી જશો એટલે સરકડીયા મંદિર આવી જશે જૂનાગઢથી એપ્રોક્સ 45 કિલોમીટર જેવું અંતર થાય છે એમનું અને અમારે ગોલાધરથી એપ્રોક્સ નહીં પણ પૂરેપૂરું 42 કિલોમીટર થાય છે તો ચલો આ હતો એક પહેલો સવાલ તમારો પછી બીજો સવાલ સાબજી ક્યાં નોકરી કરે છે અને શું નોકરી કરે છે આ પણ કોમન ક્વેશ્ચન હોય છે લગભગ વખતે આપીએ છીએ દર વખતે હા પ્રશ્ન હોય છે તો સાબજી ઇરિગેશન ડિપાર્ટમેન્ટમાં વેરાવળમાં જોબ કરે છે સાબજી મીન્સ કે ધવલ આ એમ પોતે કોઈ ના રોકે બરોબર ને આખી દુનિયા ગોતે એમ કઈ વાંધો રોટલમ જેમ ને બળે નહીં ખોટા ખોટા જરાય નહીં પડે જો હું પછી ત્રીજો મોસ્ટ કોમન તો ન કહી શકાય અમુક અમુક ક્યારેક ક્યારેક આ ક્વેશ્ચન આવે છે કે તમારા બેના લવ મેરેજ છે કે અરેન્જ મેરેજ છે તો એનો જવાબ હવે મમ્મી આપશે હે મમ્મી ઇંગ્લિશનો પ્રશ્ન આવ્યો એટલે કે મમ્મીને નોકરીનું પ્રેમ લગ્ન છે કે ગોઠવીને લગ્ન કર્યા હતા બેટરી ગભૂક દઈને ડગો દઈ જાય કારણ કે લાઇટ રાખો ચોથો કરવો હોય તો ફટાફટ કરો નહીં તો પછી કેન્સલ કરો લાઇટ છે ને એટલે ચાર્જિંગ 13% જ બેટરી રહી જાય બેટરીનો ડબ્બો છે ને એ પેલા કહી દઉં બેટરીનો ડબ્બો જૂનાગઢ છે એ જ વાત છે કઈ વાંધો નહીં હાલો આના વિડીયોમાં હે ને અત્યારે હું કટ કરું છું પણ પાછું આગળ કંઈક એવું જુગાડ થઈ જશે તો હું કન્ટિન્યુ કરીશ ક્વેશ્ચન બાકી આ 3 ક્વેશ્ચનના તો આન્સર તમને બધાને મળી જ ગયા ઇન મીન ને તીન બાપા વાળી ઘરે બેઠો એને વેલી ભૂખ લાગે ગરમા ગરમ રોટલા ને ડુંગળીઓ ના હા 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 બાકી આપણે છે ગરમા ગરમ શાક બાજરા ના મઢા ડુંગળી મરચાં પકોડા ને આ તો ઓલું કઈક લાગે છે મુરબો આવું બધું છે બપોરની રસોઈમાં ખાઈ પી લઈએ અને વાહરવા પછી ક્યાંક સાયું ગોતી ને સુઈ જાય ઘડીક હું આમાં નખર મેળ નહીં પડે આપણો તો વિચાર છે ક્યાંક
હાલો આવી જાવ ખાવા કા મેરે કો ખાને કી ઈચ્છા